સુકવા બાબતે યુવાનની લોખંડના પાઇપ મારી હત્યા, પરિવારજનોનો હોબાળો. પાલનપુરમાં કેટલાક વિધર્મી યુવાનો બેફામ બની ગયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં થૂકવા બાબતે વિધર્મીઓ એક યુવાનની હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો. 21 ઓક્ટોબરના રોજ થૂકવા બાબતે અલીગઢના યુવાનને અન્ય વિધર્મી યુવાન સાથે ઝઘડો થયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. વિધર્મી યુવકે 21 ઓક્ટોબરના રોજ મૃતક જીગર વાઘેલા અને માથાના ભાગે પાઇપથી હુમલો કરી દીધો હતો. યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો. સમાજના લોકોને પરિવારે સિવિલ પહોંચી ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર સાથે હલ્લાબોલ કર્યો. મોટી સંખ્યામાં બજરંગ દળ, હિન્દુ યુવા સંગઠનના લોકો એકઠા થયા અને ન્યાયની માંગ કરી. મૃતકના પરિવારે તાત્કાલિક આરોપીને પકડી કાર્યવાહી કરવા માંગ કરી. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર અને સમાજના લોકો ઇનકાર કરતા પોલીસને પરસેવો છૂટી ગયો. પાલનપુરના ધારાસભ્ય, DYSP સહિત પોલીસ સ્ટાફ સિવિલ દોડી આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો. શિમલા ગેટ ખાતે રિક્ષામાં તોડફોડ કરી. અજાણ્યા લોકોએ શિમલા ગેટ ચોક ખાતે દહેશત ફેલાવી. પોલીસ સમાધાન ન કરી શકતા આખરે ટોળાએ કર્યો હતો ચક્કાજામ. તોડફોડ કરી દહેશત ફેલાવી જેને લીધે નાસભાગ મચી. અમદાવાદ અને સુરતમાં લાગી આગ, કારખાનું ભડકે બળતા અફરાતફરી. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ ફાયર બ્રિગેડને શહેરમાં આગ લાગવાના 205 જેટલા કોલ મળ્યા, ત્યારે ફરી એકવાર કાલુપુરમાં આગ લાગી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. સુરતના ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જરી કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી હતી. ગ્રાઉન્ડ પ્લસ 2 માળના કારખાનામાં આગ લાગી હતી. જરી બનાવતા કારખાનામાં રો મટીરિયલ પણ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપથી લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે 39 મિનિટોમાં પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. મટીરિયલ ખૂબ જ્વલનશીલ હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવા માટે પણ જહેમત ઉઠાવવી પડી હતી. આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ આગ લાગવાને કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો. મોટા પ્રમાણમાં કારખાનાની અંદર બોબિનનો જથ્થો પણ હતો, જેને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વલસાડમાં આતંક મચાવનાર શિકારી જ જાળમાં ફસાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ. વલસાડના ધરમપુરમાં આતંક મચાવી લોકોની ઊંઘ હરામ કરનાર આદમખોર ખૂંખાર શિકાર જ જાળમાં ફસાઈ ગયો. ધરમપુરના આંબા તલાટ ગામમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો. ગામના જીવાડે ઘરના આંગણે સુઈ રહેલા એક વૃદ્ધાને દીપડો રાતના અંધારામાં ઉપાડી ગયો. જંગલમાં વૃદ્ધાને ફાડી ખાતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ અને આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા કવાયત તેજ કરી જંગલ ખૂંદીને પાંજરા મુકાયા. ત્યારે લોકોને ખાનાર ખૂંખાર દીપડો આખરે ઝડપાઈ ગયો. આથી લોકો અને વન વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો. આ ખૂંખાર દીપડાને ઝડપવા માટે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલ પ્રયાસને ગણતરીના કલાકોમાં સફળતા મળી. વન વિભાગે દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી પ્રયાસ કર્યા. દીપડાને ઝડપવા માટે ગોઠવેલા પાંજરામાં દીપડો આબાદ ઝડપાઈ ગયો. પાંજરામાં શિકાર હોવાનું સમજી જ ખુદ શિકારી જ જાળમાં ફસાઈ ગયો. પાંજરામાં પુરાયા બાદ બહાર નીકળવા દીપડાએ ધમપછાડા કર્યા. પોતાની ભૂલ પર દીપડો ગુસ્સે ભરાયો અને બહાર નીકળવા હવાતિયા મારવા લાગ્યો. જોકે દીપડો પકડાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો. જામનગર અને દ્વારકાના રોડ પર રખડતા પશુઓનો અડિંગો. જામનગર શહેર તો ઠીક, હવે હાઈવે પર રખડતા ઢોરે અડિંગો જમાવ્યો છે. જામનગર ધ્રોલ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. હાઈવેની વચ્ચોવચ્ચ પશુઓ બેસી જતા રોડ પર વાહન ચલાવવા લોકોને મુશ્કેલ પડી રહી છે. રોડ પર પશુઓના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો છે. અનેક વખત રસ્તા ઉપર ઢોર લોકોને અડફેટે લે છે, જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે તંત્ર લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ તરફ એક આંકડો, નવા વર્ષે દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યો. રોડ પર બંને બાજુ ભક્તોની કતાર લાગેલી હતી. દેશ વિદેશથી આવેલા ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે અધીરા બન્યા હતા. જય દ્વારકાધીશના નારા લાગી રહ્યા હતા. ચારે કુર ભક્તિનો માહોલ હતો. ત્યારે જ આંકડો આવી જડતા અફરાતફરી મચી ગઈ. ભીડમાં આંકડો આવતા લોકો ડરી ગયા. થોડી વાર માટે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. તંત્રની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા. દેશ વિદેશના પ્રવાસીઓ સામે દ્વારકા તંત્રના આબરૂનાદ જાગરા થઈ ગયા હતા. ખેતરમાં નુકસાની અંગે અમરેલીમાં ખેડૂતોનું હલ્લાબોલ. અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના ખેતરોમાં તૈયાર થયેલો પાક તબાહ થઈ ગયો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. ત્યારે છેલ્લે પડેલા વરસાદથી નુકસાન થયેલા ખેડૂતોને પણ સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસે ધરણા કર્યા. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નેતાઓ એકત્ર થયા હતા અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા હલ્લાબોલ કરી ધરણા પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બાદમાં વિરોધ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા આવેદનપત્ર આપ્યું. સતત બીજા દિવસે પણ સુરત રેલવે સ્ટેશન બિન ગુજરાતીઓથી ભરેલું જોવા મળ્યું. સતત બીજા દિવસે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બિન ગુજરાતીઓની ભીડ જોવા મળી. વતનમાં છઠ પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ વતનની વાટ પકડી, જેને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું.
જો કે રવિવાર કરતા સોમવારે ઉત્તર ભારત તરફ જતા લોકોની ભીડ ઓછી જોવા મળી. મિની ભારત તરીકે ઓળખાતા સુરતથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતને પહોંચી જતા રેલવે સ્ટેશન જાણે કોઈ મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બે જ દિવસમાં લાખો લોકોએ ટ્રેનની સવારી કરી. અલગ અલગ રાજ્યોમાં પોતાના વતન જવા માટે મોટો ધસારો ટ્રેનમાં જોવા મળ્યો. આ વખતે ગત વર્ષ કરતાં પણ ઉધના રેલવે સ્ટેશન પર વધારે ભીડ થઈ. 12 કલાકથી લોકો ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી ગયા હતા, જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઇનબંધ ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યા છે. કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. રજામાં મજા કરવા પ્રવાસીઓથી છલકાયા પ્રવાસન ધામ, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. દિવાળીની રજામાં ગુજરાતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી છલકાયા છે, ત્યારે સાસણમાં સિંહ દર્શન માટે ઉમટી પડ્યા પ્રવાસીઓ. દિવાળીનું વેકેશન હોવાથી સિંહોના અંતિમ નિવાસ સ્થાન એવા સાસણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સાસણગીર નજીક પ્રવાસીઓના વાહનોની લાંબી કતાર જોવા મળી. દિવાળીના વેકેશન દરમિયાન અહીં ખુલ્લામાં વિહરતા સિંહો તેમજ સિંહનું વાતાવરણ અને સાથે હરિયાળું અને લીલુંછમ જંગલ નિહાળી પ્રવાસીઓ અભિભૂત થઈ ગયા હતા. હાલ સાસણગીર અભયારણ્યની મુલાકાત માટે તમામ ઓનલાઈન પરમિટ ફૂલ છે. આ તરફ અમરેલીમાં આવેલ આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. સિંહ દર્શન માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા. ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાંથી પર્યટકોની ભીડ જામી. વન વિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. પર્યટકો આ સફારી પાર્કના સિંહ દર્શન સહિતનો લાવો લઈ ખુશખુશાલ જોવા મળ્યા. પાર્કમાં સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ, પાર્કિંગ તેમજ એક સિંહ યુગલનું સીબાળ સાથેનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે. જૂનાગઢના સકરબાગ ઝૂમાં પણ સહેલાણીઓ ઉમટી પડ્યા. ઉપરાંત ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલા ઉપરકોટ એશિયાના સૌથી મોટા રૂપવેમાં પ્રવાસીઓની ભારે ભીડ છે. સકરબાગ ઝૂમાં નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ તમામ લોકો પશુ પક્ષીઓ નિહાળી રહ્યા છે. 74 કરોડના ખર્ચે તૈયાર થયેલું ઉપરકોટમાં લાંબી લાઈનો જોવા મળી. તો સરદાર વલ્લભભાઈ પટેલનું ધામ કેવડિયા પણ પ્રવાસીઓથી ખીચોખીચ ભરાઈ ગયું. વેકેશનમાં કેવડિયામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. દરરોજ 60-70 હજાર પ્રવાસીઓ કેવડિયા આવી રહ્યા છે. અહીં તમામ હોટલો હાઉસફુલ છે. રવિવારે એક જ દિવસમાં 73 હજાર પ્રવાસીઓએ કેવડિયામાં રજાની મજા માણી. ગીર સોમનાથના દરિયામાં કેટલાક લોકો રજાની મજામાં ભાન ભૂલી ગયા. ગીર સોમનાથ પ્રતિબંધિત સમુદ્રમાં સહેલાણીઓ જોખમી સ્નાન કરતા નજરે પડ્યા. પ્રતિબંધિત સમુદ્રમાં પ્રવાસીઓ બિંદાસ મોજ માણી રહ્યા છે. સોમનાથના સમુદ્ર કિનારે તંત્ર અને પ્રવાસીઓની બેદરકારી સામે આવી. સોમનાથ સમુદ્ર પર પોલીસ બંદોબસ્ત પણ માત્ર કાગળ પર હોવાનું જોવા મળ્યું. વલસાડને અડીને આવેલું સંઘ પ્રદેશ દમણ હવે પ્રવાસીઓની પસંદગી પહેલી બની ગયું છે. છેલ્લા 5 વર્ષમાં દમણના કાયાપલટ બાદ બીચ અને સી રાઇડ્સ પર પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. દરિયા કિનારાની સુંદરતા જોઈ પર્યટકોની સંખ્યામાં વધારો થયો. દેવકા, જમ્પોર, લાઇટ હાઉસ બીચની સાથે ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. રાજકોટના પ્રદ્યુમન પાર્કની 45 હજાર લોકોએ લીધી મુલાકાત. 10 લાખ રૂપિયાની આવક થઈ તો ચોટીલામાં 1 કિલોમીટર ટ્રાફિક જામ. દિવાળીની રજાઓ રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂને ફળી છે. જંગલમાં રજામાં મજા માણવા હજારો લોકો રાજકોટના પ્રદ્યુમન પાર્ક ખાતે પહોંચતા પાર્કની તિજોરી છલકાઈ ગઈ. જે લોકો ગીરના જંગલમાં જઈ શક્યા ન હતા તેવા લોકો રાજકોટના ઝૂમાં પહોંચી ગયા. ગાઢ જંગલની વચ્ચે આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 45 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા, જેને કારણે માત્ર 3 જ દિવસમાં 10 લાખ કરતા વધુ આવક થઈ. ગાઢ વૃક્ષો વચ્ચે પ્રાણીઓને નિહાળીને પ્રવાસીઓ પણ ખુશ થયા. આ ઉપરાંત અહીં દોડતા હરણ, સુતેલી મગર અને દોટ મુકતા શિયાળના દ્રશ્યો સૌ કોઈને આનંદ અપાવી ગયા. 50 એકર જમીનમાં પથરાયેલા ઝૂમાં 500થી વધુ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. આ બાજુ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં લોકોનો ધસારો જોવા મળ્યો. 28 ઓક્ટોબરથી લઈને 3 નવેમ્બર સુધી 80 હજાર લોકોએ ઝૂની મુલાકાત લીધી, જેનાથી પાલિકાને 22,32,000 રૂપિયાની આવક થઈ. સૌથી વધારે મુલાકાતીઓ દિવાળીથી લઈને 3 નવેમ્બર સુધી નોંધાયા. આ દિવસોમાં 76,000 મુલાકાતીઓએ ઝૂની વિઝિટ કરી. સામાન્ય દિવસોમાં 4 ટિકિટ બારી પરથી ટિકિટ આપવામાં આવતી હોય છે. તહેવારોની રજાને ધ્યાનમાં લઈને 8 ટિકિટ બારી કાર્યરત કરવામાં આવી. આ તરફ ચોટીલામાં પણ પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો ફસાયા. ચામુંડાના દર્શનાર્થે નવા વર્ષે ભાવિકોના દસારાને લઈને હાઈવે પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. ચોટીલા તળેટી પાસે રસ્તાની બંને તરફ અંદાજ 1 કિલોમીટરથી વધુને વાહનોની લાંબી કતારો લાગી. રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ તરફ જતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. જૂનાગઢ ગિરનાર પર્વત પર ભાવિકોનું માનવ મહેરામણ. અંબાજી શક્તિપીઠ ખાતે યાત્રાળુઓની ભારે ભીડ. હૈયે હૈયું દળાય તેટલા ભાવિકો ઉમટ્યા. પગ મૂકવાની પણ જગ્યા નહીં. રોપવે મારફતે ભાવિકો પહોંચ્યા ગિરનાર પર્વત. દિવાળીના તહેવારોને લઈને ભારે ભીડ જોવા મળી. દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસમાં 88% વધારો. 20,164 કેસ નોંધાયા. દિવાળીના પર્વ દરમિયાન ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો. છેલ્લા 4 દિવસમાં કુલ 20,164 કેસ નોંધાયા. ફૂડ પોઈઝનિંગ, ડ્રગ્સ ઓવરડોઝ, આલ્કોહોલની આડઅસરોના કેસોમાં વધારો જોવા મળ્યો.
ફૂડ પોઈઝનિંગ ડ્રગ ઓવરડોઝના 480 કેસ નોંધાયા. રોડ અકસ્માતના કેસમાં પણ સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળ્યો. રોડ અકસ્માતના કેસમાં 88.41% વધારો. નવા વર્ષીય અકસ્માતના 1087 કેસ નોંધાયા. અકસ્માતના કેસમાં 300% સુધીનો વધારો. દાજી જવાના કેસમાં 750% વધારો. જ્યારે મારામારીના કેસમાં 107.81% વધારો થયો. દાહોદ, અમદાવાદ, સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા. ભાવનગરમાં નકલી પોલીસ બની તોડપાણી કરતા શખ્સોને લોકોએ પકડી પાડ્યા. નકલી વસ્તુઓ અને નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે ભાવનગરના ગારિયાધારમાં નકલી પોલીસના સ્વાંગમાં તોડપાણી કરતા ઠગબાજોને અસલી ઈમાનદાર લોકોએ પકડી પાડ્યા. ગારિયાધારના રોડ પર ઉભા રહી નકલી પોલીસ વાહનો રોકી તોડપાણી કરતી ત્યારે એક કાર ચાલક પરિવાર સાથે નીકળ્યો હતો. તેનો આ નકલી પોલીસ સાથે ભેટો થઈ ગયો. નકલી પોલીસે ભાવનગરના પીએસઆઈની ઓળખ આપી કાર રોકાવી લાયસન્સ સહિતના કાગળ માંગતા યુવાનને શંકા ગઈ. નકલી પોલીસની પૂછપરછ કરતા ઠગબાજોને પરસેવો છૂટી ગયો. ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને ભાવનગર પીએસઆઈ તરીકે ઉલ્લેખ કરતો શખ્સ તો કાર લઈને ઉભી પૂછડીએ ભાગ્યો. જ્યારે બીજો પકડાયો ત્યારે સવાલ એ છે કે કેમ આવા લોકોને પોલીસ પકડી શકતી નથી. ભરૂચમાં વિધર્મીઓએ હદ પાર કરી ગર્ભવતી ગાયનું કતલ કરતા હિન્દુ સંગઠનમાં રોષ, કાઢી રેલી. ભરૂચના ઇકસાલ ગામની સીમમાં બાંધેલી ગર્ભવતી ગાયને કેટલાક વિધર્મીઓ લઈ જઈ કતલ કરી દેતા મામલો બિચક્યો. આસપાસના ગામના યુવકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી જય શ્રીરામના નારા લગાવાયા. આવા તોફાની તત્વોને ગર્ભિત ચેતવણી પણ આપી કે બીજી વાર આ પ્રકારની ઘટના બનશે તો ગાય જેવા હાલ કરતા પણ અચકાશે નહીં. લોકોએ આ મુદ્દે ઉગ્ર રીતે પોલીસને રજૂઆત કરી, જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 6 લોકો સામે વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી છે, જેમાં શંખવાડ ગામના શરીફ ઉર્ફે સરફરાજ મંસૂરી, વસીમ મંસૂરી, મુબારક મંસૂરી, શોએબ મંસૂરી, રિઝવાન મંસૂરી, અજય ઉર્ફે બનકી રાઠોડની ધરપકડ કરી છે. ભરૂચ રૂરલ પોલીસે 6 લોકો સામે પશુ હત્યા, બીએનએસ સહિત વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. સાયલામાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો. સુરેન્દ્રનગરમાં સાયલાના સખપર ગામથી 7 વર્ષની દીકરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો. લીંબાળા ગામનો આરોપી દીકરીને રાજકોટ મૂકી નાસી છૂટ્યો હતો. કાળી ચૌદશના દિવસે તાંત્રિક વિધિમાં બલી આપવાના ઈરાદે અપહરણ કરાયાનું પરિવારને શંકા જતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે વિવિધ 8 ટીમો બનાવી અમદાવાદ સિટી પોલીસની પણ મદદ લઈ આરોપીને દબોચી લીધો છે. બાળકી રાજકોટ ખાતેથી હેમકેમ સહી સલામત મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની અલગ અલગ 8 ટીમો બનાવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આરોપીને શોધી કાઢવા સાયલાથી રાજકોટ સુધીના અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં સાયલા તાલુકાના લીંબાળા ગામનો મહેશ જીવાભાઈ પંચાલ નામનો શખ્સ અપહરણમાં સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવતા ભગોદરા પાસેથી ઝડપી પાડ્યો. આરોપીએ બાળકીનું શા માટે અપહરણ કર્યું તે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત. આણંદના ઉમરેઠમાં વ્યાજંકવાદીઓ બેફામ બની ગયા છે. વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ઉમરેઠમાં રહેતા 28 વર્ષના યુવાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજખોરો વારંવાર ફોન કરતા, ફોન પર કડિયા કામ કરતા યુવાનને મારી નાખવાની ધમકી આપતા, સતત ટોર્ચરિંગ કરતા યુવાન કંટાળી ગયો, જેથી સબીર નામના યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવાર નોંધારો થઈ ગયો છે. પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતકનો ફોન તપાસતા તેમાંથી વ્યાજખોરોના ત્રાસ અને ધમકીના રેકોર્ડિંગ મળી આવ્યા છે. હળવદ નજીકથી એસઆરપી ગ્રુપના ડીવાયએસપી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા. દારૂડિયાને પકડતી પોલીસ જ જ્યારે દારૂ પીને ટલ્લી હોય તો પછી દારૂબંધીની વાત જ ક્યાં કરવાની હોય. આવું જ થયું મોરબીના હળવદમાં. પોલીસ જવાને જ પોલીસની આબરૂના ધજાગરા કરી નાખ્યા. હળવદ નજીકથી એસઆરપી ગ્રુપના ડીવાયએસપી નશાની હાલતમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. કચ્છ પૂર્વના ભચાઉ એસઆરપી ગ્રુપના ડીવાયએસપી દારૂ પીને ટલ્લી થઈ ગયા હતા. પીધેલી હાલતમાં કાર ચલાવીને જતા હતા. હળવદ નજીક અન્ય કાર સાથે અકસ્માત થતા ભાંડો ફૂટ્યો. પોલીસે ડીવાયએસપી SS બામણિયા સામે કાર્યવાહી કરી છે. કારમાંથી દારૂની બોટલમાં ભરેલી વિદેશી દારૂ પણ ઝડપાયો છે. કોઈ પણ અજાણ્યા બિલ્ડર પાસેથી ઘર ખરીદતા પહેલા સાવધાન. આણંદના યુવાનને થયો કડવો અનુભવ. જો તમે તમારા ઘરના ઘરનું સપના સાકાર કરવા ઈચ્છતા હો તો કોઈ પણ અજાણ્યા બિલ્ડરની સ્કીમમાં ન ભરતા. માત્ર જાકમજોળવાળા બ્રોશર જોઈને ઘર ખરીદતા નહીં. આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે આણંદમાં એક યુવાનને થયો કડવો અનુભવ. આણંદમાં મકાન ખરીદતા લાગ્યો કરોડો રૂપિયાનો ચૂનો. મૂળ વિદ્યાનગરના અને હાલ અમદાવાદમાં રહેતા બિલ્ડરે ઠગાયા આચરી. NRI ગ્રાહકે બ્રોશર જોઈને કરમસદમાં અધિરાજ બંગલોની સ્કીમમાં એક પ્લોટ ખરીદ્યો. 2.2 કરોડ રૂપિયા ખર્ચી પ્લોટ ખરીદ્યો. ગ્રાહકે વતનમાં આવી મકાન બનાવવા પ્લોટ ખરીદ્યો હતો. ત્યાં પહોંચતા દ્રશ્યો નિહાળી પગ તળેથી જમીન ખસી ગઈ. તેમને તુરંત બિલ્ડરને છેતર્યાનું ભાન થઈ ગયું હતું કેમ કે કરમસદમાં અધિરાજ બંગલોઝની સાઇટ બોગસ નકશા,
બોગસ પરવાનગી અને બ્રોશર બનાવી પાડી હતી। સ્થળ પરથી નહેર પસાર થતી હતી જ્યારે બ્રોશરમાં ક્યાંય નહેર દેખાડી ન હતી। આ રીતે બિલ્ડરે ખોટા દસ્તાવેજો પણ ઉભા કર્યા હતા। નહેર પસાર થતી હોય બાંધકામની મંજૂરી ન મળવા છતાં ખોટા દસ્તાવેજો બિલ્ડરે ઉભા કર્યા। ખોટા દસ્તાવેજોના આધારે પ્લોટ વહેંચી એનઆરઆઈ સાથે છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ। પોલીસે આરોપી ચિંતન સંઘવીને ઝડપી રિમાન્ડની તજવીજ હાથ ધરી। કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, દેશભરમાં ઉગ્ર રોષ। હવે કેનેડામાં પણ હિન્દુઓને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરને ટાર્ગેટ બનાવ્યું અને હુમલો કર્યાનો આરોપ છે। કહેવાય રહ્યું છે કે મંદિરમાં જ્યારે કેટલાક ભક્તો પૂજા કરી રહ્યા હતા ત્યારે જ કેટલાક ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો। હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો। હુમલાની જે તસવીર સામે આવી છે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિર પરિસરમાં ઘૂસી ગયા અને લાઠી દંડાથી ભક્તોને માર માર્યો। કેનેડામાં છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિઓ વધી રહ્યાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, જેમાં ભારત વિરોધ રેલી, સૂત્રોચ્ચાર અને હિન્દુઓ પર હુમલા સામેલ છે। આ હુમલાના કારણે કેનેડામાં રહેતા હિન્દુઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ ફોરમ કેનેડા દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર વિરોધ પણ વ્યક્ત કર્યો અને હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો। ભારતીય દૂતાવાસે પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને કેનેડામાં હિન્દુઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી। ભારતે કેનેડા સરકારની હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી। ખાલિસ્તાની સમર્થકોના હુમલા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પણ બેકફૂટમાં આવી ગયા। તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું નિવેદન જાહેર કરતા કે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં થયેલી હિંસા અસ્વીકાર્ય છે। હુમલા બાદ તમામ શહેરમાં પોલીસ એક્ટિવ થઈ અને 3 લોકોની અટકાયત કરી છે। એક તરફ હિન્દુઓ દિવાળીના તહેવારની ઉજવણીમાં મશગુલ હતા ત્યારે જ ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુઓનો તહેવાર બગાડવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે।